શ્વસન તંત્ર. શ્વસનની પ્રક્રિયામાં સજીવો ઓક્સિડેશન માટે ઓક્સિજન મેળવે છે અને કાર્બન ડાયોક્સાઇડ નિયમિત રીતે શરીરમાંથી દૂર કરે છે. શ્વસન ક્રિયા સાથે સંકળાયેલ અંગોને શ્વસનાંગો કહે છે. દેડકો ઉભયજીવી તરીકે ત્રણ પ્રકારે શ્વસન દર્શાવે છે, જેવા કે 1. ત્વચીય શ્વસન અથવા ત્વચા દ્વારા શ્વસન, 2. મુખ કંઠનાલીય શ્વસન અને 3. ફુફ્ફુસીય શ્વસન અથવા ફેફસા દ્વારા શ્વસન. મોટે ભાગે દેડકો ત્વચીય શ્વસન કરે છે, પરંતુ વધુ ઓક્સિજનની જરૂરિયાત સમયે તે મુખ કંઠનાલીય ગુહા અને ફેફસા દ્વારા શ્વસન કરે છે. 1. ત્વચીય શ્વસન. આ પ્રકારનું શ્વસન ત્વચા દ્વારા થાય છે, તેથી તેને ત્વચીય શ્વસન કહે છે. દેડકાની ત્વચા તેના નીચેના વિશિષ્ટ લક્ષણોને કારણે શ્વસન માટે અનુકૂળ છે. ત્વચા શ્લેષ્મ ગ્રંથિઓમાંથી સ્ત્રવતા શ્લેષ્મને કારણે ભીની રહે છે. ત્વચા વાયુ માટે પ્રવેશ્ય છે. ત્વચા અત્યંત પાતળી છે. ત્વચામાં રુધિર કેશિકાઓ મોટા જથ્થામાં રુધિર પૂરું પાડે છે. ઉપર્યુક્ત લક્ષણોને કારણે ત્વચા દ્વારા પાણી અથવા હવામાંનો ઓક્સિજન O2 રુધિરમાં પ્રસરે છે અને રુધિરમાંનો કાર્બન ડાયોક્સાઇડ CO2 આસપાસના પાણી અને હવાના માધ્યમમાં પ્રસરે છે. આ પ્રકારનું શ્વસન પાણી તેમજ જમીન એમ બંને માધ્યમમાં થાય છે, માટે દેડકો પાણી કે જમીનના કોઈપણ નિવાસ સ્થાનમાં જીવે તો ત્વચા દ્વારા શ્વસન કરે છે. 2. મુખ કંઠનાલીય શ્વસન. મુખ ગુહા અને કંઠનળી દ્વારા થતા શ્વસનને મુખ કંઠનાલીય શ્વસન કહે છે. આ સ્થલીય શ્વસન છે. આ બંને અંગો શ્લેષ્મયુક્ત વાયુ માટે પ્રવેશ્ય અને રુધિરવાહિનીથી સમૃદ્ધ હોય છે. મુખ ગુહાના તળિયાના ઉપર નીચે થવાથી મુખ કંઠનાલીય શ્વસન થાય છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુ સતત મુખ ગુહામાં શોષાય છે અને બાહ્ય અને અંતઃનાસિકા છિદ્રો મારફતે બહાર ધકેલાય છે. આ શ્વસન દરમિયાન અન્ન નળીનું છિદ્ર બંધ રહે છે. 3. ફુફ્ફુસીય શ્વસન. ફેફસા દ્વારા સ્થલીય નિવાસસ્થાનમાં થતા શ્વસનને ફુફ્ફુસીય શ્વસન કહે છે. આ તંત્ર શ્વસન માર્ગ અને ફેફસા ધરાવે છે. તે બે શ્વસન માર્ગો ધરાવે છે. આ બંને શ્વસન માર્ગોની શરૂઆત બાહ્ય નાસિકા છિદ્રથી થાય છે. તે નાસિકા ગુહામાં ખુલે છે, જે મુખ કંઠનાલીય ગુહામાં ખુલે છે. મુખ કંઠનાલીય ગુહા ઘાંટી ઢાંકણ દ્વારા કોથળી જેવા સ્વર શ્વાસ વિવરના સંપર્કમાં હોય છે. તે છેવટે ફેફસામાં ખુલે છે. ફુફ્ફુસીય શ્વસન 3 તબક્કામાં પૂર્ણ થાય છે. 1. શ્વસન એસ્પિરેશન, 2. અંતઃ શ્વસન ઇન્સ્પિરેશન અને 3. બાહ્ય શ્વસન અથવા ઉચ્છવાસ એક્સપિરેશન. 1. શ્વસન મુખ કંઠનાલીય ગુહામાં વાયુઓના પ્રવેશને શ્વસન કહે છે. 2. અંતઃ શ્વસન મુખ કંઠનાલીય ગુહા દ્વારા વાયુ ફેફસામાં પ્રવેશે તેને અંતઃ શ્વસન કહે છે. આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનનું પ્રસરણ થાય છે. 3. બાહ્ય શ્વસન ફેફસામાંથી અશુદ્ધ વાયુ બહાર કાઢવાની પ્રક્રિયાને બાહ્ય શ્વસન કહે છે.